હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હવે આપણે પાછા લેકચરમાં છે જોયું કે પાઘડીના મૂલ્યાંકનની આપણે છ મેથડ જોઈ તેમાંથી આપણે અહીંયા હવેથી અધિક નફાની ખરીદીના ધોરણે પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિના સમ છે સ્ટાર્ટ કરીએ જેમાં પેલો સમ છે જોઈએ આપણે ધી પાયલ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રણના રોજનું પાકું સરયું નીચે મુજબ છે જેમાં તમે જુઓ જવાબદારીઓ ઇક્વિટી શેર મૂડી રૂપિયા દસનો પૂર્ણ ભરપાઈ થયેલા દસ ટકાના પ્રેફરન્સ શેર રૂપિયા સોનો પૂર્ણ ભરપાઈ અનામતો શેર પ્રીમિયમ પંદર ટકાના ડિબેન્ચર લેણદારો દેવી હુંડી કરવેરાની જોગવાઈ કામદાર નફા ભાગ ભંડોળ મિલકતો બાજુ જોઈએ તો કે પાઘડી તમને આપેલી છે અઠ્યાવીસ હજાર મકાન મશીનરી દસ ટકાના પરમાત્મા લિમિટેડના ડિબેન્ચર વ્યાજ કરપાત્ર છે દેવાદારો ઘખાદ અનામત દેવાદારો માઇનસ ઘાલખાદ અનામત લેણી હુંડીઓ સ્ટોક રોકડ અને બેંક અગાઉથી ચૂકવેલ ખર્ચ અને ડિબેન્ચર વટાવ નીચેની વિગતોને ધ્યાનમાં લઈ તમારે કંપનીની પાઘડીની કિંમત તેના અધિક નફાની ચાર વર્ષની ખરીદીના આધારે બરાબર એટલે મેં તમને કીધું હતું કે સમની અંદર તમને આપેલું હશે કે કેટલા ગણી તમારે ખરીદીના આધારે પાકડી છે ગણવાની છે અહીંયા તમને શું કીધું કે અધિક નફો જે તમને મળશે એના ચાર વર્ષની ખરીદીના આધારે તમારે પાકડી છે ગણવાની છે નંબર વન મશીન અને મકાનની હાલની બજાર કિંમત પાંચ લાખ અને બે લાખ સાઠ હજાર છે આંકવામાં આવી બાકીની મિલકતો ચોપડે દર્શાવેલ કિંમતે લેવાની છે નંબર ટુ આ કંપની જેવો જ ધંધો કરતી અને ત્રીસ ટકા લેખે ડિવિડન્ડ આપતી કંપનીના કંપનીના શેરનો બજાર ભાવ તેની વસૂલ કિંમત કરતાં ત્રણ ગણો છે નંબર ત્રણ પચાસ ટકા લેખે કરતી જોગવાઈ કર્યા પછીનો કંપનીનો છેલ્લા ચાર વર્ષનો વહેંચણી પાત્ર નફો નીચે મુજબ છે વર્ષ બે હજાર ઇઠ્યાસી હજાર વર્ષ બે હજાર એક છન્નું હજાર વર્ષ બે હજાર બે બાણું હજાર અને વર્ષ બે હજાર ત્રણ એક લાખ આના ઉપરથી તમારે શું ગણવાનું છે પાઘડીનું મૂલ્યાંકન છે કરવાનું છે હવે અહીંયા એક બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની થાશે કે અહીંયા તમારે નફો જુઓ વર્ષ બે હજારનો અઠ્યાસી હજાર છે બે હજાર એકનો છન્નું હજાર છે બે હજાર બેનો બાણું હજાર છે બે હજાર ત્રણનો એક લાખ છે એટલે અહીંયા તમારે કયો નફો છે ધ્યાનમાં લેવાનો થશે તો કે સરેરાશ નફો છે ધ્યાનમાં લેવાનો થશે ઘણી વખત એવું બનશે કે નફો છે દર વર્ષે છે વધતો જતો હશે બરાબર જે તમે ધોરણ બારની અંદર શીખીને જ આવ્યા છો છતાં પણ એકવાર હું તમને કહી દઉં કે જ્યારે નફો સતત વધતો જતો હોય યર બાય યર શું થાય નફામાં વધારો થાય અથવા તો યર બાય યર એટલે કે દર વર્ષે નફો છે ઘટતો જાય તો ત્યારે તમારે શું લેવાનું થશે તો કે ભારિત સરેરાશ નફો છે એ તમારે ધ્યાનમાં લેવાનો થશે અહીંયા તો શું થાય કે બે હજારમાં અઠ્યાસી હજાર છે બે હજાર એકમાં છન્નું હજાર છે પછી પાછો બે હજાર બેની અંદર બાણું હજાર એટલે વધીને પછી ઘટી ગયો અને બે હજાર ત્રણમાં પાછો એક લાખ એટલે અહીંયા આપણે સિમ્પલ સરેરાશ નફાની પદ્ધતિના આધારે બરાબર એના ઉપરથી જ તમારે સરાશ નફો ધ્યાનમાં લઈ અને અધિક નફાની ચાર વર્ષની ખરીદીના આધારે પાઘડી છે ગણવાની છે મેં તમને અધિક નફાના અધિક નફાની વર્ષની ખરીદીના આધારે આપણે પાઘડી ગણવાની છે તો અધિક નફાની ખરીદીના આધારે પાઘડીનું મૂલ્યાંકન કરવાના મેં તમને પાંચ છે એ સ્ટેપ કીધેલા હતા એમાંથી સૌથી પહેલું સ્ટેપ કયું થશે તો કે રોકાયેલી મૂડીની ગણતરી રોકાયેલી મૂડીની ગણતરી કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેના વિશે આપણે ચર્ચા કરીએ તો કે રોકાયેલી મૂડીની ગણતરી કરતી વખતે તમારે વાસ્તવિક મિલકતોનો બજાર ભાવ આપેલો હોય તો તેને જ તમારે ધ્યાનમાં લેવાનો છે નંબર ટુ તો કે પાઘડીની પાઘડી વાસ્તવિક મિલકત છે છતાં પણ તેને સરવાળામાં લેવામાં આવશે નહીં કારણ કે તેની કિંમત આપણે નવી શોધવાની છે નંબર થ્રી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ ફોર્મ્યુલા લાયસન્સ ફ્રેન્ચાઇઝી અદ્રશ્ય પણ વાસ્તવિક મિલકત છે તેની વર્તમાન કિંમત આપેલી હોય તો તે ધ્યાનમાં લો અને જો આપેલી ન હોય તો તેની તમારે ચોપડે કિંમત છે ધ્યાનમાં લેવી જે મિલકતોની વર્તમાન નવી કિંમત આપેલી ન હોય તેવી બધી જ મિલકતોની તમારે ચોપડે કિંમત છે ધ્યાનમાં લેવાની છે નંબર ફાઇવ કેટલીક મિલકતોની ચોપડે કિંમત નક્કી કરવા સરવૈયાની બંને બાજુએ છે તમારે જોવું પડે કે ઘણી વખત તમને એ એવું કીધેલું હશે કે અહીંયા જો તમને મકાન આપેલું છે તો કે હા સામેની બાજુએ જો તમને અહીંયા ઘસારા ભંડોળ આપેલું હોય તો એ મકાનમાંથી ઘસારા ભંડોળ બાદ કરીને તમારે કિંમત છે ધ્યાનમાં લેવી એવો સમ આવશે ત્યારે હું તમને કહીશ કે અહીંયા આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે ત્યાર પછી રોકાણો છે વાસ્તવિક મિલકત છે છતાં એને સરળામાં લેવાય નહીં રોકાણો મિલકતની ગણતરીમાં લેવા કે ન લેવા તે આપણે જોઈએ કે ધંધાકીય રોકાણ અને બિનધંધાકીય રોકાણ બરાબર આ બે પ્રકારના છે રોકાણો હશે હવે બિનધંધાકીય રોકાણ એટલે કે જે નાણાં ધંધામાં સરપ્લસ કે વધારાના રહે અને ધંધાની બહાર વ્યાજ ડિવિડન્ડની આવક થાય તે હેતુસર રોકેલા હોય તેને બિનધંધાકીય રોકાણો છે કહેવામાં આવે છે જેને તમારે મિલકતોના સરવાળામાં ધ્યાનમાં લેવામાં આવતા નથી પણ જે ધંધાકીય રોકાણો છે એટલે કે ધંધામાં જે રોકાયેલી મૂડી છે એ ધંધાકીય રોકાણ એટલે કે ધંધામાં રોકાયેલી મૂડી બરાબર તો એને તમારે જ્યારે પાઘડીમાં રોકાયેલી મૂડી ગણો છો ત્યારે તમારે છે અહીંયા ધ્યાનમાં લેવાની થાય હવે આ સમની અંદર તમે જુઓ કે દસ ટકાના પરમાત્મા લિમિટેડના ડિબેન્ચર બરાબર તો એ ધંધાની બહાર છે રોકાયેલી મૂડી છે બરાબર દસ ટકાના પરમાત્મા લિમિટેડના ડિબેન્ચર એ શું છે ધંધાની બહાર રોકાયેલી મૂડી છે એટલે એ અહીંયા તમારે મિલકતોનો જે સરવાળો કરશો એની અંદર છે ધ્યાનમાં લેવામાં આવશે નહીં પછી નંબર નેક્સ્ટ જે અવાસ્તવિક મિલકતો જેવી કે પ્રાથમિક ખર્ચ શેર વટાવ ડિબેન્ચર જાહેરાત ઝુંબેશ ખાતું સંશોધન ખર્ચ બાઈનધરી કમિશન નફા નુકસાન ખાતાની ઉધાર બાકી વગેરે જેવા નહીં માંડી વાળેલ ખર્ચરૂપી મિલકતો છે એને તમારે ધ્યાનમાં લેવાની આવશે નહીં અથવા અહીંયા આપણે શું છે તો કે ડિબેન્ચર વટાવ છે એ શું છે અવાસ્તવિક મિલકત છે જેથી તમારે અહીંયા મિલકતોના સરવાળામાં તમારે ધ્યાનમાં લેવાનો થશે નહીં પછી તો કે ઉપરોક્ત મિલકતોનો સરવાળો થઈ જાય બરાબર તમામ મિલકતોનો સરવાળો થઈ જાય ત્યાર પછી એમાંથી તમારે દેવા એટલે કે જવાબદારી છે એ તમારે બાદ છે કરવા પડે જેની અંદર ડિબેન્ચર છે લાંબા ગાળાની લોન છે લેણદારો છે દેવી હુંડી છે બેંક ઓવરડ્રાફ્ટ છે કરવેરાની જોગવાઈ છે સૂચિત ડિવિડન્ડ છે કારીગર નફાપાક ભંડોળ છે પ્રોવિડન્ટ ફંડ છે કારીગરના બચત ખાતા છે ચૂકવવાના બાકી ખર્ચા વગેરે બાદ કરવા પરંતુ નફા સંબંધી બાકીઓ જેમ કે સામાન્ય અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ વગેરે બાદ થતા નથી બરાબર ખાસ યાદ રાખવાનું છે તો અહીંયા તમને સમની અંદર એક તો કારીગર તમને લેણદારો આપેલા છે ડિબેન્ચર આપેલા છે દેવી હુંડી આપેલી છે કરવેરાની જોગવાઈ આપેલી છે અને કામદાર નફા ભાગ ભંડોળ છે તો જે તમારે શું કરવાનું થશે મિલકતોનો જે ટોટલ આવશે એમાંથી તમારે બાદ કરવાનું અને આ બાદ થાય ત્યાર પછી તમને મળશે ચોખ્ખી મૂડી બરાબર શું મળશે ચોખ્ખી મૂડી અથવા સોરી ચોખ્ખી મિલકત કયો ને ચોખ્ખી મિલકત છે એ મળશે એટલે શું કર્યું કે મિલકતોનો સરવાળો જે આવ્યો એમાંથી તમે જવાબદારીનો સરવાળો છે બાદ કરો એટલે તમને શું મળશે ચોખ્ખી મિલકત જે તમે ધોરણ બારની અંદર કરીને આવ્યા છો એ જ ફરીથી અહીંયા તમારે કરવાનું છે જેમાંથી તમારે પ્રેફરન્સ શેર મૂડી એટલે કે મિલકતોનો ટોટલ માઇનસ જવાબદારીનો ટોટલ કરો એટલે તમને મળશે ચોખ્ખી મિલકત એ ચોખ્ખી મિલકતમાંથી તમારે શું બાદ કરવાનું છે તો કે પ્રેફરન્સ શેર મૂડી જો અહીંયા તમને એક લાખ રૂપિયા આપેલી છે એ પ્રેફરન્સ શેર મૂડી તમે બાદ કરો એટલે નેટ જે તમને આન્સર આવશે એ તમારા માટે શું થાશે રોકાયેલી મૂડી બરાબર એને શું કહેવામાં આવશે રોકાયેલી મૂડી આ સુધી થયું સ્ટેપ થયું ત્યાર પછી બીજું સ્ટેપ એવું હતું કે અપેક્ષિત નફો અથવા તો સામાન્ય અપેક્ષિત વળતર તમારે છે નક્કી કરવું તો સમની અંદર તમને શું કહેવામાં આવ્યું કે ડાયરેક્ટ તમને અપેક્ષિત વળતરનો દર છે આપવામાં આવેલો નથી પણ એના માટે કંઈક સૂચના આપવામાં આવેલી એમાં શું કહે છે તો કે આ કંપની જેવો જ ધંધો કરતી અને ત્રીસ ટકા લેખે ડિવિડન્ડ આપતી કંપનીના શેરનો બજાર ભાવ તેની વસૂલ કિંમત કરતાં ત્રણ ગણો છે બરાબર એની વસૂલ કિંમત કરતાં કેટલા ગણો છે ત્રણ ગણો તો ધારો કે વસૂલ કિંમત એની હોય તો એનો બજાર ભાવ કેટલો થાય થાય તો એ એ તમે ડિવિડન્ડ આપો છો તો સો એ તમે કેટલું છે ડિવિડન્ડ આપશો બરાબર આ થયો અપેક્ષિત વળતરનો દર અથવા તો અપેક્ષિત વળતર એના ઉપરથી તમને શું મળશે અપેક્ષિત નફો બરાબર ત્યાર પછી સરેરાશ નફાની મેં તમને વાત કરી કે અહીંયા નફો છે શું થાય છે વધઘટ થાય છે એટલે તમારે સરેરાશ નફો છે ગણવાનો થશે બરાબર ત્યાર પછીનો સ્ટેપ આવશે અધિક નફો કે જે તમારો સરેરાશ નફો આવ્યો એમાંથી તમે અપેક્ષિત નફો જે માઇનસ કરો એટલે તમને મળશે અધિક નફો અને એના ઉપરથી તમને પાઘડી છે અધિક નફાની ચાર વર્ષની એટલે કે અધિક નફો જે આવે એને ગુણ્યા તમે ચાર કરો એટલે તમને શું મળી જાય પાઘડી જોઈએ આપણે આખો સમ વિગતવાર જોઈએ આગળ જોવા અહીંયા સૌથી પહેલું સ્ટેપ શું છે તો કે રોકાયેલી મૂડીની ગણતરી બરાબર જેની અંદર મિલકતો મિલકતોમાં તમને એવું કહેવામાં આવ્યું હતું કે મકાન અને મશીનરીની તમારે શું ગણવાની છે તમને બજાર કિંમત જે આપેલી હતી એ તમારે જોવાની છે તો કે મકાનની બજાર કિંમત હતી પાંચ લાખ તો એ આપણે લઈ મશીનરી હતી બે લાખ સાહીઠ હજાર એ આપણે લખી બાકીની બધી મિલકતો તમારે ચોપડે કિંમતે લેવાની તો બાકીની બધી મિલકતોમાં દેવાદારો તો કે નેવું હજાર બરાબર ઘણી વખત હવે અહીંયા એવું થાય દેવાદારો અહીંયા નેવું હજાર લખા અહીંયા અમુક લોકો એવું લખે અહીંયા છન્નું હજાર કરે અને માઇનસ છે જવાબદારીમાંથી ખાસ ખાત અનામત કરે તો બી સાચું છે પણ અહીંયા ડાયરેક્ટ આપણે આઉટરનો ટોટલ મૂકી દઈએ દેવાદારો તો કે નેવું હજાર પછી તો કે લેણી હુંડી તમને આપેલી છોતેર હજાર સ્ટોક તમને આપેલો નેવું હજાર રોકડ અને બેંક આપેલી છે એ બાર હજાર અને અગાઉથી ચૂકવેલ ખર્ચ છે આઈપો બે હજાર એટલે ટોટલ મિલકતોનો ટોટલ તમે કરો એટલે કેટલો થશે એક લાખને ત્રણ હજાર બરાબર હવે કોઈના અહીંયા પ્રશ્ન થાય કે સર તમે ડિબેન્ચર વટાવ કેમ ન લીધું તેના માટે આપણે અગાઉ ચર્ચા કરી કે રોકાયેલી મૂડીની અંદર ડિબેન્ચર વટાવ કે વધારાના જે કાંઈ પરચુરણ ખર્ચ એ તમારે ધ્યાનમાં લેવાના હોતા નથી બરાબર આ તમને મળીએ શું મળી તો કે ચોખ્ખી સોરી મિલકતોનો ટોટલ છે મળ્યો કેટલો આવ્યો તો કે એક લાખને ત્રણ હજાર એમાંથી આપણે હવે શું બાદ કરવાનું હતું કે જવાબદારી છે તમારે બાદ કરવાની છે જેની અંદર પંદર ટકાના ડિબેન્ચર બે લાખ લેણદારો નેવું હજાર દેવી હુંડી વીસ હજાર કરવેરાની જોગવાઈ ચાલીસ હજાર અને કારીગર નફા ભાગ ભંડોળ ત્રીસ હજાર બરાબર તો આ આટલી જવાબદારી એનો ટોટલ તમને મળ્યો ત્રણ લાખ ને એસી હજાર ત્રણ લાખ ને એંસી હજાર સોરી અહીંયા દસ લાખ અને ત્રીસ હજાર છે એક મીંડું છે દેખાતું નથી જરાક જોઈ લેજો આ બધાનો ટોટલ તમે કરશો એટલે તમને મળશે દસ લાખને ત્રીસ હજાર એમાંથી તમે માઇનસ કરો જવાબદારીનું ટોટલ એટલે શું મળશે ચોખ્ખી મિલકત ચોખ્ખી મિલકત કેટલી આવશે તો કે છ લાખને પચાસ હજાર દસ લાખ ત્રીસ હજાર માઇનસ ત્રણ લાખ એસી હજાર એટલે તમને ચોખ્ખી મિલકત મળે છ પચાસ હજાર હવે ઘણી વખત એવું બને કે સમની અંદર તમને પ્રેફરન્સ શેર મૂડી આપેલી ન હોય જ્યારે પ્રેફરન્સ શેર મૂડી આપેલી નથી તો જે તમારી ચોખ્ખી મિલકત છે એ જ તમારી શું થઈ જાય રોકાયેલી મૂડી પણ અહીંયા તમને સમની અંદર શું આપેલું કે પ્રેફરન્સ શેર મૂડી છે એ આપેલી છે તો એ પ્રેફરન્સ શેર મૂડી તમે ચોખ્ખી મિલકતમાંથી માઇનસ કરો એટલે કે એક લાખ છે એ તમે માઇનસ કરો એટલે તમને શું મળશે રોકાયેલી મૂડી કેટલી આવશે પાંચ લાખને પચાસ હજાર બરાબર આ પહેલું સ્ટેપ છે સમનું કમ્પ્લીટ થયું ત્યાર પછી બીજું સ્ટેપ આપણે શું હતું તો કે અપેક્ષિત નફાની ગણતરી બરાબર તો અહીંયા તમને ક્વેશ્ચનની અંદર એવું કીધેલું હતું કે આ કંપની જેવો ધંધો કરતી અને ત્રીસ ટકા લેખે ડિવિડન્ડ આપતી કંપનીના શેરનો બજાર ભાવ તેની વસૂલ કિંમત કરતાં ત્રણ ગણો છે તો બજાર ભાવ ત્રણસો ત્રણ ગણો કીધો તો ધારો કે વસૂલ કિંમત સો રૂપિયા હોય તેનો બજાર ભાવ કેટલો થાય ત્રણસો જ્યારે બજાર ભાવ ત્રણસો છે ત્યારે એ કેટલું ડિવિડન્ડ આપે છે જ્યારે બજાર ભાવ ત્રણસો છે ત્યારે કેટલું ડિવિડન્ડ આપે છે તો કે ત્રીસ તો સો એ છે કેટલું ડિવિડન્ડ મળે તો કે દસ ટકા તો એ તમારો શું થયો અપેક્ષિત વળતરનો દર તો અપેક્ષિત વળતરનો નફો તમારે અપેક્ષિત નફો બરાબર અહીંયા અપેક્ષિત વળતર નફો નહીં કહીએ આપણે સિમ્પલ જ છીએ અપેક્ષિત નફો તો અપેક્ષિત નફો તમારે જ્યારે ફાઇન્ડ કરવાનો હશે ત્યારે તમારે શું કરવાનું થશે તો કે રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આ વસ્તુ તો તમને ક્યારેક જ આવશે બાકી સમમાં ડાયરેક્ટ તમને અપેક્ષિત વળતરનો દર ઘણી વખત આપેલો જ હશે ત્યારે તમારે આ ત્રણસો એ ત્રીસ તો સો એ કેટલાય કાંઈ ગણવાની જરૂર રહેતી નથી બરાબર તો રોકાયેલી મૂડી આપી દે પાંચ લાખ પચાસ હજાર એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે તો કે દસ ટકા એટલે અપેક્ષિત નફો કેટલો આવ્યો હતો કે પંચાવન હજાર બરાબર બે સ્ટેપ છે તમારા કમ્પ્લીટ થયા ત્યાર પછી હવે આપણે જોઈએ નંબર થ્રી એટલે કે સરેરાશ નફાની ગણતરી તો અહીંયા તમને વર્ષ બે હજાર બે હજાર એક બે હજાર બે અને બે હજાર ત્રણ તો કે વર્ષ બે હજાર એકનો નફો તમને આપેલો હતો કેટલો સોરી વર્ષ બે હજારનો નફો તો ઇઠ્યાસી હજાર બે હજાર એકનો હતો છન્નું હજાર બે હજાર બેનો હતો બાણું હજાર બે હજાર ત્રણનો હતો એક લાખ બરાબર ટોટલ ચાર વર્ષનો તમને નફો આપેલો હતો તે એ ચારે ચાર વર્ષનો નફો છે પ્લસ કરી એને તમે ચાર કરો બરાબર એ ચાર વર્ષનો નફો છે એડ કરી એને ભેગા ચાર કરો એટલે તમને શું મળશે સરેરાશ નફો સરેરાશ નફો કેટલો આવ્યો તો કે ચોરાણું હજાર હવે આ જે તમને ચોરાણું હજાર આવ્યા એમાંથી તમારે વધારાના જે આપણે નફાની વાત કરી હતી એ પ્રમાણે તમારે વધારાની જે આવક છે એ બધું તમારે જે બાદ કરવાનું થાશે હવે જેની અંદર સૌથી પહેલાં તો જે બહારના ડિબેન્ચર હોય

બરાબર એને ગુણ્યા વ્યાજ તમને આપ કીધું છે કે દસ ટકાના ડિવેન્ચર બરાબર વ્યાજ છે કરપાત્ર છે પાછું એવું કીધેલું છે તો કે સાહીઠ હજાર ગુણ્યા દસ ટકા એટલે વ્યાજ તમારું કેટલું આવશે તો કે છ હજાર છ હજાર તમારું વ્યાજ આવ્યું પણ એમાંથી તમારે ટેક્સ છે એ ઉલારવાનો ટેક્સ છે કેટલો બાદ કરવાનો તો જે તમને ક્વેશ્ચનની અંદર કીધેલું હોય તો કે પચાસ ટકા લેખે જોગવાઈ કર્યા પછીનો નફો તમને આપ્યો છે જો અહીંયા તમને પચાસ ટકા લેખે જોવાઈ કર્યા પહેલાનો આ સરેરાશ નફો આપેલો હોત બરાબર પહેલાંનો નફો આપેલો હોત તો આપણે અહીંયા ડાયરેક્ટ છ હજાર લઈ લે પણ હવે છ હજારના પચાસ ટકા અહીંયા પાંચ ટકા નહીં કેટલા ટકા પચાસ ટકા છે તમારે લેવાના થાય બરાબર એટલે કે છ હજારના પચાસ ટકા ત્રણ હજાર એટલે બિનધાકીય રોકાણોનું વ્યાજ છે ત્રણ હજાર બાદ કરો એટલે મળશે તમને એકાણું હજાર જેમાંથી ડિવિડન્ડની રકમ છે બાદ કરો તો કે ડિવિડન્ડ કેટલા હતા તો કે પ્રેફરન્સ શેર તમને આપેલા હતા દસ ટકા લેખે એક લાખ રૂપિયા ઉપર દસ ટકા એટલે કે દસ હજાર રૂપિયા છે તમારે દસ હજાર રૂપિયા છે તમારે ડિવિડન્ડ છે અહીંયાથી બાદ કરવાનું થાય એટલે તમને મળશે ચોખ્ખો સરેરાશ નફો કેટલો આવશે તો કે એક્યાસી હજાર ચોખ્ખો સરેરાશ નફો આવશે એક્યાસી હજાર બરાબર આ ત્રીજું સ્ટેપ છે કમ્પલીટ થયું ત્યાર પછી ચોથું સ્ટેપ ચોથું સ્ટેપ શું હતું તો કે અધિક નફો ગોતો તો કે ચોખ્ખો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ચોખ્ખો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો ચોખ્ખો સરેરાશ નફો આવ્યો કેટલો તો કે એક્યાસી હજાર અપેક્ષિત નફો કેટલો આવ્યો હતો તો કે પંચાવન હજાર એમ માઇનસ કરો એટલે તમને અધિક નફો છે કેટલો મળે તો કે છવ્વીસ હજાર અધિક નફો મળે છવ્વીસ હજાર બરાબર આ ચોથું સ્ટેપ અને લાસ્ટ સ્ટેપ એટલે કે પાઘડીનું મૂલ્યાંકન હવે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે તમને એવું કીધું હતું કે અધિક નફાની ચાર વર્ષની ખરીદીના આધારે તમારે છે પાઘડી ગણવાની છે તો જે અધિક નફો આવ્યો એને ગુણ્યા ખરીદીના વર્ષ અધિક નફો આવ્યો છવ્વીસ હજાર એને ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા છે તો કે ચાર બરાબર ખરીદીના વર્ષ તમને ક્વેશ્ચનમાં આપેલા છે એ કેટલા છે તો કે ચાર તો છવ્વીસ હજાર ગુણ્યા ચાર તો પાઘડીની કિંમત કેટલી આવી એક લાખને ચાર હજાર આ પાંચ સ્ટેપ બરાબર આ પાંચ સ્ટેપ ફર્સ્ટ તો કે રોકાયેલી મૂડીની ગણતરી સેકન્ડ તો કે અપેક્ષિત નફાની ગણતરી થર્ડ તો કે સરેરાશ નફો અથવા તો ભારે સરેસ નફાની ગણતરી ફોર્થ તો કે અધિક નફાની ગણતરી અને ફાઈવ એટલે કે પાઘડીનું મૂલ્યાંકન અથવા તો પાઘડી બરાબર એ પાંચ સ્ટેપ જે તમે કમ્પ્લીટ કરો એટલે તમારો સમ છે એ પૂરો થયેલો ગણાય ઓકે Thank you.